કેવા રાજા હતા એ જમાનામાં. અરે સાહેબ, આજના અમુક નેતાઓ પર આ દેશની બેનો દીકરીને વિશ્વાસ નથી, એટલો વિશ્વાસ સિદ્ધુના બારવટિયાઓ ઉપર હતો. જોગદાસ ખમાણ નામનો બારવટીઓ અને બરોબર વિજયપડીની સીમમાંથી નીકળ્યો, એમાં રબારીની દીકરી ગાયું ચારે છે. 18 વર્ષની રબારીની દીકરીને ગાયું ચારે ભાઈ. માથડે કાળી કામલી ગૌધન્ય કન્યા ચારથી બરકી હતી એ બારવટીએ, પણ લેશ પણ થડકી નહોતી. ઈ રબારીની દીકરી હતર 18 વર્ષની દીકરી ગાયું ચારે ને એમાં જોગદાસ ખમાણના ઘોડા નીકળ્યા. 3 ગાઉનો તરફેટો અને ધોમ ઉનાળાનો તાપ તપે. સૂરજનારાયણ બે કનાડામાં હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબકવર્ણી બની ગયેલી અને જોગીદાસના ઘોડા નીકળ્યા. જોગીદાસ ખુમાણને એમ થયું કે આ દીકરી એકલી વગડામાં ઉનાળામાં ગાયું ચારે છે, એને ભીખ નહીં લાગતી હોય? લાવ્યો જરીક દીકરીને, જઈને પૂછી આવું તો ખરો. દીકરી ઓળખતી નથી કે આવે છે જોગીદાસ ખુમાણ છે. દીકરીની બાજુમાંથી ઘોડી લે અને જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બેટા, વગડામાં એકલી અટાણે ખરાબ ઉપરે તું ગાયું ચારસ, ભીખ નથી લાગતી? અને તેથી સૌરાષ્ટ્રની દીકરી બહુ સરસ બોલી. એણે એમ કીધું કે બાપુ, જોગીદાસ ખુમાણ જ્યાં સુધી બારવટે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરી શકે? જોગીદાસ ખુમાણ સાહેબ ઘોડાથી પલાણ છાંડી નીચે ઉતરી ગયો અને સૂરજનારાયણને હામા લાંબા હાથ કર્યા. કાય સૂરજનારાયણ, મારું બારવટું બાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી દેશની બેન દીકરીઓનો આ જે વિશ્વાસ છે, હે ઠાકર, આ વિશ્વાસ કોઈ દી ન તૂટવા દેતો. સાહેબ, આ દેશનો બારવટીયો એટલો પવિત્ર હતો, ઠણકો નારથીએ તારું ચિત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ વળ્યો જળ ધર મોયો તો જોગડા. સાહેબ, ઈ દેશના બારવટીયા.